હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોની અંદર આપણે ઇતિહાસના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે, જેનો અહીં ભાગ બે છે. આ સિવાય આપણે પ્રથમ ભાગમાં 1 થી 50 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ. જો આપે જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર જમણી બાજુ આઈ બટન દેખાય છે, ત્યાં ક્લિક કરીને જોઈ શકો છો. ઓકે, તો વધારે વાત નહીં કરતા વિડીયોની શરૂઆત કરીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. પરંતુ એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય. તો શરૂઆત કરીએ છીએ વિડીયોની. વાત કરીશું 51માં ક્વેશ્ચનથી કે ભારતમાં ગુલામ વંશની સ્થાપના કોણે કરી હતી. તો કુતબુદ્દીન એબક છે, એના દ્વારા ગુલામ વંશની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઢાઈ દિનકા ચોપડાનું નિર્માણ કોણે કરાવ્યું હતું. તો એ કુતબુદ્દીન એબક દ્વારા જ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કુતુબ મિનારનું નિર્માણનું કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું હતું, તો એ હતો ઇલ્તુત્મિશ. ઓકે, અહીંયા ક્વેશ્ચન ટ્વિસ્ટેડ છે. તમને એવું પૂછ્યું છે કે કુતુબ મિનારનું નિર્માણ કોણે પૂરું કરાવ્યું હતું, તો એ આવશે ઇલ્તુત્મિશ. વાત કરીએ થોડી વિસ્તૃતમાં કે જે કુતુબ મિનાર છે એને જે બાંધવાની શરૂઆત છે એ કુતબુદ્દીન એબક કરાવે છે, પરંતુ થોડા ટાઈમ પછી એનું મૃત્યુ થાય છે અને ગાદી ઉપર આવે છે એનો જમાઈ, એટલે કે ઇલ્તુત્મિશ. અને આ જે કુતુબ મિનાર છે એની શરૂઆત કુતબુદ્દીને કરાવી હોય છે અને એનો અંત, એટલે કે એનું જે નિર્માણનું કાર્ય છે એ પૂર્ણ ઇલ્તુત્મિશ કરાવે છે. ઓકે, તો આના રિલેટેડ આ બે ક્વેશ્ચન આપણે યાદ રાખવાના થશે. ત્યારબાદ વાત કરીએ તાંબાના જીતલ સિક્કા એ કોણે ચલણમાં મૂક્યા હતા, તો એ પણ ઇલ્તુત્મિશ દ્વારા એને ચલણની અંદર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે દલ ચાલીસાનું ગઠન એ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું, તો એ હતો ઇલ્તુત્મિશ. કયો સમય દિલ્હી સલ્તનત કાળનો ગણાય છે, તો ઈસવીસન 1206થી લઈને 1526 સુધીનો જે સમયગાળો છે એ દિલ્હી સલ્તનત કાળનો સમયગાળો ગણવામાં આવે છે. ત્યારબાદ દિલ્હીની રાજગાદી પર કયા શાસન કરનારી પ્રથમ અને અંતિમ મુસ્લિમ મહિલા હતી, તો એ હતા રજિયા સુલતાન. ઓકે, તો આ એક જ એવી મહિલા છે કે જેને દિલ્હીની ગાદી ઉપર શાસન કરેલું છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં પારસીઓના નવા વર્ષ એટલે કે નવરોજની ઉજવણીની શરૂઆત કોણે કરાવી હતી, તો ગ્લાસુદ્દીન બલબલ એને નવરોજની શરૂઆત કરાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખિલજી વંશની રચના એટલે કે સ્થાપના કોને કરી હતી, તો જલાઉદ્દીન ખિલજીએ કરી હતી. અલાઉદ્દીન ખિલજીનો કયો સેનાપતિ હજાર દિનારી તરીકે ઓળખાય છે, તો મલિક કાફુર છે એ હજાર દિનારી તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, અહીં કન્ફ્યુઝન થઈ શકે કે ખિલજી વંશની સ્થાપના, તો એ આવશે જલાલુદ્દીન ખિલજી. જનરલી આપણને મગજની અંદર અલાઉદ્દીન ખિલજીનું નામ યાદ હોય છે અને ઓપ્શનની અંદર અલાઉદ્દીન ખિલજી પણ હશે જ, તો કન્ફ્યુઝનની અંદર આપ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો હોય કે ખિલજી વંશની સ્થાપના કોને કરી, તો આપ અલાઉદ્દીન ખિલજી ટીક કરીને આવશો એવા ચાન્સીસ ઘણા બધા છે. તો આ વસ્તુ મગજમાં ફિટ કરી લેવી કે ખિલજી વંશની સ્થાપના છે એ જલાઉદ્દીન ખિલજી દ્વારા કરી હતી. ઓકે, અને આ જે અલાઉદ્દીન ખિલજી છે એ જલાલુદ્દીનનો જમાઈ અને ભત્રીજો પણ કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ કે અલાઈ દરવાજાનું નિર્માણ, તો એ આવશે અલાઉદ્દીન ખિલજી દ્વારા થયું હતું. ભારતના ઇતિહાસમાં બીજો સિકંદર તરીકે કયો મુસ્લિમ શાસક ઓળખાય છે, તો એ છે અલાઉદ્દીન ખિલજી. ત્યારબાદ જોઈએ કે અલાઉદ્દીન ખિલજીના દરબારમાં કયા નામાંકિત રાજકવિ હતા, તો અમીર ખુસરો અને હસંદ દહેલવી એ બંને રાજકવિઓ એ અલાઉદ્દીન ખિલજીના સમયગાળા એટલે કે એમના દરબારમાં થઈ ગયા. ભારતના ઇતિહાસમાં તોતાએ હિંદ એટલે કે તૂતીય હિંદ કોને ઓળખવામાં આવે છે, તો અમીર ખુસરો છે એને તૂતીય હિંદ તરીકે ઓળખવામાં આવે છે. તુગલક વંશની સ્થાપના એ કોના દ્વારા કરવામાં આવી હતી, તો ગ્લાસુદ્દીન તુગલક દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વધીએ કે મોહમ્મદ બિન તુગલકનું મૂળ નામ શું હતું, તો એનું મૂળ નામ હતું જુના ખા. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે કયો મુસ્લિમ સલ્તનત કાળનો જે સુલતાન છે એ બુદ્ધિમાન મૂર્ખ સુલતાન તરીકે ઓળખાય છે. ઓકે, તો મોહમ્મદ બિન તુગલક છે એને બુદ્ધિમાન મૂર્ખ તુગલક કહેવામાં આવે છે. ઓકે, કેમ, તો આનું કારણ છે કે એને અમુક જે નિયમો હતા એટલે કે અમુક જે એના ફેસલા હતા એ બહુ ખોટા લઈ લીધા હતા. લાઈક એને જે એ ટાઈમની રાજધાની હતી એ દિલ્હીથી ખસેડીને દોલતાબાદ કરી હતી અને દોલતાબાદથી પાછી એને દિલ્હીમાં રાજધાનીને ટ્રાન્સફર કરી હતી. આ સિવાય એને પોતાનું જે સૈન્ય છે, ઓકે, એની અંદર 300,000થી વધારે પણ સૈનિકોની ભરતી કરી દીધી હતી. ઓકે, ત્યારબાદ બીજું એક કારણ એવું પણ હતું
કે અને એ દરમિયાન જે ચલણ ચાલતું હતું તો એ ચલણ ચેન્જ કર્યું હતું અને તાંબાના સિક્કાને એઝ અ ચલણ એ માર્કેટમાં લાવ્યો હતો, જેની કોપી લોકો કરી લેતા હતા, એટલે પાછું એ તાંબાનું ચલણ કેન્સલ કરીને મૂળ ચલણ એ ફરીથી લાવ્યા હતા. તો આ જે એમના જે અમુક ફેસલા હતા, અમુક જે એમના ડિસિઝન હતા એ રોંગ પડ્યા અને એને કારણે એમને બુદ્ધિમાન મૂર્ખ સુલતાન તરીકે એને ઓળખવામાં આવે છે, મોહમ્મદ બિન તુગલકને. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે મોરક્કોનો પ્રસિદ્ધ યાત્રી ઇબ્ન બતુતા એ કોના સમયકાળમાં ભારત આવ્યો હતો, તો મોહમ્મદ બિન તુગલકના સમયમાં એ ભારત આવ્યો હતો. રહેલા પુસ્તકના લેખક કોણ છે, તો ઇબ્ન બતુતા, એમના દ્વારા આ રહેલા પુસ્તક લખવામાં આવેલું છે. ત્યારબાદ હિસાર અને જૌનપુર નગરની સ્થાપના કોને કરી હતી, તો ફિરોઝ શાહ તુગલક દ્વારા કરવામાં આવી હતી. આ જ રીતે આગળ વધીએ તો કે કયો શાસક સલ્તનત કાળનો અકબર તરીકે ઓળખાય છે, તો એ છે ફિરોઝ શાહ તુગલક. ત્યારબાદ સૈયદ વંશની સ્થાપના કોને કરી હતી, તો ખિજર ખા દ્વારા આ જે સૈયદ વંશ છે એની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ કે લોદી વંશની સ્થાપના બહલોલ લોદી દ્વારા કરવામાં આવી હતી. દિલ્હીની ગાદી ઉપર શાસન કરનાર પ્રથમ અફઘાન વંશનો સુલતાન કોણ હતો, તો અફઘાન વંશના સુલતાનની વાત કરી છે તો એ હતો બહલોલ લોદી. ત્યારબાદ જોઈએ કે ભૂમિ માપણી અંગેનો ગજ એ સિકંદરી માપ એ કોને અમલમાં મૂક્યું હતું, તો સિકંદર લોદીએ આ જે માપ છે એ અમલમાં મૂક્યું હતું અને એને ગજ એ સિકંદરી કહેવામાં આવતું હતું. ત્યારબાદ આગ્રા શહેરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, તો સિકંદર લોદી દ્વારા આગ્રા શહેરની સ્થાપના થઈ હતી. ત્યારબાદ જોઈએ કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો પાણીપતનું જે પ્રથમ યુદ્ધ છે એ ઈસવીસન 1526માં થયું હતું અને કોની વચ્ચે થયું હતું એવો ક્વેશ્ચન આવે તો આપણો જવાબ રહેશે બાબર અને ઇબ્રાહિમ લોદી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો આ. ત્યારબાદ વાત કરીએ કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના એ કોના દ્વારા કરવામાં આવી હતી, તો હરિહર પ્રથમ અને બુક્કારાય આ બંને ભાઈઓ વડે વિજયનગરની સ્થાપના થઈ હતી. વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કોને ગણાય છે, તો જે કૃષ્ણદેવરાય હતા એમને વિજયનગરના સર્વશ્રેષ્ઠ શાસક ગણવામાં આવે છે. ઓકે, જેમને હંપીનગરની રચના કરેલી છે. વિજયનગર સામ્રાજ્ય કયા શાસકને આંધ્રભોજ તરીકે ઓળખવામાં આવે છે, તો કૃષ્ણદેવરાયને આંધ્રભોજ તરીકે ઓળખવામાં આવે છે. પાંડુરંગ મહામાત્ય એની રચના કોને કરી હતી, તો જે તેલાની રામન હતા એમના દ્વારા આની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ કયું યુદ્ધ વિજયનગર સામ્રાજ્યના પતનનું કારણ બન્યું, તો 1565ની અંદર જે યુદ્ધ થયું હતું જે છે તાલીકોટાનું યુદ્ધ, અને એવું કહેવાય છે કે આ યુદ્ધના લીધે જ જે વિજયનગર સામ્રાજ્ય છે એનું પતન થયું હતું. ત્યારબાદ આગળ વધીએ કે બહમની રાજ્યનો કયો શાસક જાલિમ કે દક્ષિણનો નીરો તરીકે ઓળખવામાં આવતો હતો, તો એ હતો હુમાયુ. એ જ રીતે કે તેલુગુ કવિ શ્રીનાથ કોના દરબારી હતા, તો દેવરાજ પ્રથમના દરબારમાં આ જે મહાન કવિ છે શ્રીનાથ એ થઈ ગયા. ત્યારબાદ વાત કરીએ ખાનવાનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું. આ હિસ્ટ્રીનું એક બહુ જ એવું ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનું યુદ્ધ છે. યુદ્ધમાં સૌ પ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુગલ બાદશાહ કોણ હતો, તો તે હતો બાબર. આ જ રીતે વાત કરીએ કે કયો મુગલ બાદશાહે પોતાનું સામ્રાજ્ય ભાઈઓ વચ્ચે વેચ્યું હતું, તો હુમાયુએ પોતાના ભાઈઓ વચ્ચે એનું સામ્રાજ્ય છે એ વેચ્યું હતું. ત્યારબાદ જોઈએ કે કયો મુગલ શાસક ચોસાનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો હુમાયુ અને શેરશાહ સુરી વચ્ચે થયું હતું. આ જ રીતે આગળ વાત કરીએ કે કયો મુગલ બાદશાહનું મૃત્યુ સીડી ઉપરથી પડવાને લીધે થયું હતું, તો જે હુમાયુ છે એનું મૃત્યુ સીડી ઉપરથી પગ લપસતા થયું હતું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે હુમાયુનામાની રચના કોના દ્વારા કરવામાં આવી હતી, તો જે ગુલબદન બેગમ છે એના દ્વારા આ હુમાયુનામાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે શેરશાહ સુરીનું બાળપણનું નામ શું હતું, તો એનું બાળપણનું નામ હતું ફરીદ. આ જ રીતે આગળ વધીએ કે અકબરનો જન્મ ક્યાં થયો હતો, તો અકબરનો જન્મ છે એ અમરકોટ કિલ્લામાં થયો હતો. હલ્દીઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું, તો 1576ની અંદર આ હલ્દીઘાટી છે એનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ જોઈએ કે હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરના સેનાપતિ તરીકે કોણે પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તો રાજા જે માનસિંહ હતા રાજા એમની મહત્ત્વની ભૂમિકા એમને ભજવી હતી.
આજ રીતે આગળ જોઈએ કે અકબરે કયા જૈન આચાર્યને જગતગુરુની ઉપાધિ આપી હતી, તો એ હતા હરવિજય શૂરી. કયા મુગલ બાદશાહે ન્યાયની પ્રસિદ્ધ સાંકળ લગાવી હતી, તો જહાંગીરે એના જે દરબાર છે એટલે કે એનો જે મહેલ છે ત્યાં એને ન્યાયની પ્રસિદ્ધ સાંકળ લગાવી હતી. ઓકે, કે જે કોઈ પણ વ્યક્તિ એટલે કે જે પણ એનો દરબારી છે એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ દરબારી આ જે સાંકળ છે એને ખેંચતો હતો અને જહાંગીર એનો ન્યાય કરતો હતો. મુગલ શાસનકાળમાં પિતા સામે વિદ્રોહ કરવાની શરૂઆત કોના દ્વારા થઈ હતી, તો એ જહાંગીર દ્વારા થઈ.